ભારતીય નેવીમાં માત્ર શિપ અને આધુનિક જહાજોનું જ મહત્વ નથી, પરંતુ નેવીમાં અત્યાધુનિક એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું પણ અનેરું મહત્વ છે. ખાસ કરીને દરિયાઈ સર્વેલન્સમાં એરક્રાફ્ટ ખૂબ ઉપયોગી છે. ત્યારે નેવી ડે નિમિત્તે ચાલો જાણીએ નેવીમાં એરક્રાફ્ટના મહત્વ વિશે. નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના વીર જવાનોને યાદ કરવામાં આવે છે. નેવી ડે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. પાકિસ્તાની સેનાએ 3 ડિસેમ્બરના રોજ આપણા હવાઈ ક્ષેત્ર અને બોર્ડર વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ હુમલાએ 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ઓપરેશન ટ્રાઇડન્ટ ચલાવવામાં આવ્યું હતું. નૌસેના દિવસ 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં જીત હાંસલ કરનારી ભારતીય નૌસેનાની શક્તિ અને બહાદુરીને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. ઓપરેશન ટ્રાઇડન્ટ હેઠળ 4 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌસેનાએ પાકિસ્તાનના કરાંચી નૌસૈનિક હેડક્વાર્ટર પર અટેક કર્યો હતો. આ ઓપરેશનની સફળતાને ધ્યાનમાં રાખીને 4 ડિસેમ્બરે દર વર્ષે નૌસેના દિવસ મનાવવામાં આવે છે. ગુજરાત રાજ્યનું ભૌગોલિક અને દરિયાઈ મહત્વ અને પાકિસ્તાન દરિયાઈ જળસીમા નજીક હોવાથી ખૂબ મહત્વનું છે. 26/11 અને પુલવામા હુમલા પછીના દરિયાકાંઠાની સુરક્ષા માટે ભારતીય નૌકાદળની જવાબદારી વધી ગઈ છે. ગુજરાતમાં નૌકાદળની વધારાની અને સતત હાજરી અને તેની કામગીરીની જરૂરિયાત સર્વોપરી બની ગઈ છે. ત્યારે નેવી એટલે માત્ર શિપ અને જહાજ જ નહીં, પરંતુ નેવીમાં વિવિધ એરક્રાફ્ટનું પણ અનેરું મહત્વ છે. નેવલ એર એન્ક્લેવ ખાતે અધિકારીએ જણાવ્યું હતું કે મેરીટાઈમ સર્વેલન્સમાં નેવી એવિએશનનો ખૂબ મહત્વનો ફાળો છે. આ ખૂબ મોટું એવિએશન છે. નેવી પાસે 10-12 જાતના એરક્રાફ્ટ છે, જેમાં માનવરહિત વિમાનોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત શિપમાંથી છોડી શકાય તેવા વિમાનો પણ છે અને કોઈ પણ દુશ્મન ભારતીય જળસીમામાં ન ઘૂસે તે માટે સદાય સતર્ક છે. પોરબંદર નેવી પાસે પણ 2 પ્રકારના વિમાન છે, જેમાં એક હેરોન છે જે ખૂબ આધુનિક માનવરહિત વિમાન છે. ઉપરાંત ડોનિયર વિમાન છે જેમાં 4 જવાન આધુનિક સાધનોથી સતત સર્વેલન્સ કરે છે. નેવી હોશ જોશ અને જુનૂનથી દેશની દરિયાઈ સરહદોનું રક્ષણ કરે છે. ગુજરાતના દરિયા કિનારે ઘૂસણખોરી ન થાય તે માટે 24 કલાક મેરીટાઈમ સર્વેલન્સ જરૂરી છે. આથી તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી અને નેવી વચ્ચે MOU કરાયું છે, જે અંતર્ગત નેવી 24 કલાક પોરબંદર એરપોર્ટનો ઉપયોગ કરી શકશે. નેવીના એરક્રાફ્ટ ગમે ત્યારે સિવિલ એરપોર્ટ ખાતેથી ઉડાન ભરી શકશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. સાહેબ, 4 ડિસેમ્બર હમ ઓપ ટ્રાઇડન્ટ કે લીએ નેવી ડે સેલિબ્રેટ કરતે હૈ પૂરે દેશ મેં, ઓર નેવી જહાં જહાં હૈ વહાં પે હમ સેલિબ્રેટ કરતે હૈ. તકરીબન યે સેલિબ્રેશન 2 હફ્તે તક ચલતા હૈ. ઇસકે દૌરાન હમ લોગ સ્કૂલ કી વિઝિટ્સ કરાતે હૈ. બચ્ચે કોલેજીસ કે સ્ટુડન્ટ્સ હમારી યુનિટ્સ કો વિઝિટ કરતે હૈ. હમ લોગ સ્કૂલ્સ ઓર કોલેજીસ જાતે હૈ ઉનકો મોટિવેટ કરતે હૈ કે આપ લોગ આઈએ, ફૌજ જોઈન કરીએ. હમ લોગ બીચ ક્લીનશિપ કરતે હૈ, ફિટ ફોર ઇન્ડિયા રન કરતે હૈ, ટ્રી પ્લાન્ટેશન કરતે હૈ. વેટરન્સ જો હમારે સૈનિક જો કે રિટાયર હુએ હૈ ઉનકો બુલા કે ઉનસે ઇન્ટરેક્શન કરતે હૈ. જો હમારી વીર નારીઝ હૈ, જો વિડોઝ હૈ ફૌજ કી, ઉનકો બુલાતે હૈ, ઉનસે ઇન્ટરેક્શન કરતે હૈ. તો હમ કોશિશ યહી કરતે હૈ કે જીત નેવી ડે કે દૌરાન હમ જીતના હમ કર સકે અપને લોગો કે લીએ ઓર અપને દેશ કે લીએ ઉતના હમ કરે. સર, આજ જો નેવી હૈ, ઇન્ડિયન હૈ, ઉનકે પાસ ક્યા ક્યા ક્ષમતા હૈ, ઓર કિતને એરક્રાફ્ટ હૈ, કિસ પ્રકાર કે હૈ, ઓર ક્યા કામગીરી કરતી હૈ? સાહેબ, નેવી એવિએશન એક બહોત બડા એવિએશન હૈ. ઓલમોસ્ટ આપ દેખીએ કે ઇન્ડિયન નેવી કા એવિએશન કા જો સ્કવાડન્સ હૈ યે બહોત સારે હૈ. હમારે પાસ કમ સે કમ 10-12 તરહ કે એરક્રાફ્ટ હૈ. હમ લોગ હેલિકોપ્ટર્સ ફ્લાય કરતે હૈ, હમ લોગ અનમેન્ડ એરક્રાફ્ટ ફ્લાય કરતે હૈ, હમ લોગ મેરીટાઈમ રેકનેસન્સ એરક્રાફ્ટ ફ્લાય કરતે હૈ, હમ લોગ ફાઈટર એરક્રાફ્ટ ફ્લાય કરતે હૈ, હમ લોગ શિપ સે એરક્રાફ્ટ ફ્લાય કરતે હૈ. તો નેવલ એવિએશન એક બહોત બડા આર્મ હૈ. ઓર બેસિકલી નેવલ એવિએશન મેં હમારા યે કામ હૈ કે હમ મેરીટાઈમ સર્વેલન્સ અપને જો સમુદ્ર હૈ આસપાસ, આપકો પતા હૈ ભારત 3 તરહ સે ઘિરા હુઆ હૈ પાણી સે, તો હમ અપને સમુદ્ર જો હૈ બે ઓફ બેંગોલ, અરેબિયન સી, ઇન્ડિયન ઓશન, ઇસકો પૂરી તરહ સે સર્વેલન્સ મેં રખે ઓર કોઈ ભી દુશ્મન અનડિટેક્ટેડ હમારી ટેરિટરી મેં નહીં ઘૂસ સકે. સર, હમારા જો પોરબંદર કા નેવલ એર એન્ક્લેવ હૈ, વહાં પે સર કિસ તરહ સે, કૌન સે આરપી યા ડોનિયર કિસ તરહ સે કામ કરતે હૈ? પોરબંદર મેં નેવલ એર એન્ક્લેવ હૈ, ઇસકે અંદર 2 તરહ કે હવાઈ જહાજ હૈ હમારે પાસ. એક આરપી હૈ જો કે હેરોન હૈ. હેરોન જો હૈ વો અનમેન્ડ હૈ, ઇસમેં કોઈ આદમી ઉડતા નહીં હૈ સાથ મેં. અચ્છી એન્ડ્યોરન્સ હૈ ઇસકે પાસ, અચ્છા ઇક્વિપમેન્ટ હૈ, ઓર એ જાકે હમારા કોસ્ટલ પૂરા સર્વેલન્સ કરતા હૈ ઓર ઇન્ફોર્મેશન નીચે ગ્રાઉન્ડ મેં ભેજતા હૈ. એડવાન્ટેજ એન્ડ્યોરન્સ ઇસકી કાફી જ્યાદા હૈ. દૂસરા હમારે પાસ ડોર્નિયર હૈ, ગ્લાસ કોકપિટ ડોર્નિયર, વન ઓફ ધ મોસ્ટ એડવાન્સ ડોર્નિયર્સ ઇન ધ કન્ટ્રી.
इसके अंदर 4 का क्रू जाता है और ये अपने इक्विपमेंट से पूरी की तरह से नॉर्थ अरेबियन सी को अपने सर्विलेंस में रखता है और इन्फॉर्मेशन हमारे पास भेजता है। 1971 के दौरान जो हादसा हुआ था, युद्ध हुआ था, उसी तरह हम किस तरह से जवाब देने के लिए तैयार हैं? सब जो फौज है वो कंटिन्यूसली तत्पर तैयार है। ये हमारा रोज का काम है, मंडे से संडे 24/7 हम लोग तैयार हैं, इसीलिए हमारे को ट्रेनिंग मिलती है। सो हम होश, जोश और जुनून से काम करते हैं और कोशिश करते हैं कि हम अपनी देश की रक्षा जितना कर सकें उतना करें। आने वाली पीढ़ियों को आप क्या संदेश देना चाहेंगे? आगे आने वाली पीढ़ियों को मैं यही कहना चाहूँगा कि आइए फौज ज्वाइन करिए, बाकी भी बहुत सारे प्रोफेशन हैं आजकल, बट फौज ज्वाइन करिए, अच्छा प्रोफेशन है, एडवांसमेंट की काफ़ी चांसेस हैं और अपने देश की सेवा करने के लिए सबसे पहले आपको मौका मिलता है। थैंक यू।